કપડવંજ ટાઉન હોલ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની સરકારના 8 વર્ષ પૂર્ણ થતા ગરીબ કલ્યાણ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને ખેડા જિલ્લા ભાજપના પ્રભારી ગોરધનભાઈ જડભિયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમના અધ્યક્ષસ્થાને આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગરીબ કલ્યાણ સંમેલન કાર્યક્રમ, જેમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશના સિમલાથી તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાત્મા મંદિરથી ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે સરકાર છેવાડાના વ્યક્તિ સુધી સરકારી લાભો આપવામાં સફળ રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ જે કલ્પનાઓ કરી હતી તે વિવિધ યોજનાઓ થકી સાકાર થઈ રહી છે. સરકારની વિવિધ યોજનાઓ થકી આજે છેવાડાના વ્યક્તિઓને પણ લાભો મળ્યા છે. સમાજના દરેક વ્યક્તિઓનો, ખાસ કરીને ગરીબ અને પછાત વિસ્તારમાં રહેતા લોકો માટે સરકારની યોજનાઓ આજે આશીર્વાદરૂપ સમાન થઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રજા માટે શ્રેષ્ઠ યોજનાઓ આપી છે. કોરોના વખતે માતા પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે પ્રધાનમંત્રીએ પીએમ કેર્સ યોજના લોન્ચ કરી તેનું અમલીકરણ પણ કરાવ્યું હતું. આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી વિકાસભાઈ શાહ, શ્રી નટુભાઈ સોઢા, ઉપાધ્યક્ષ શ્રી ગોપાલભાઈ શાહ, ખેડા જિલ્લા કિસાન મોરચા પ્રમુખ ચિમનભાઈ પટેલ, નગીનભાઈ પટેલ, પરેશભાઈ પટેલ, પ્રહલાદસિંહ તથા શહેર તાલુકા પ્રમુખ મહામંત્રી